गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रसायन विज्ञान चैप्टर नंबर 6 तत्वना अलगन माटेना सामान्य सिद्धांत अने प्रक्रम आपणे शीखीए छीए। तत्वना अलगन माटेना सामान्य सिद्धांत अने प्रक्रम, धातुकर्मविधि में उपयोग में आता उष्मागतिकीय सिद्धांत अने विद्युत रासायनिक सिद्धांत एना विषेनी माहिती छेल्ले आपणे जोई। धातुकर्मविधि त्रण तबक्कामां वहेंचायेली छे। काची धातुनुं संकेन्द्रण, पहेलो तबक्कों आपणे शीखी गया। काची धातुना संकेन्द्रण माटेनी विविध पद्धतિઓ જોઈ ગયા, જેવી કે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિલ્મ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન। ત્યાર પછી સંકેન્દ્રિત કાચી ધાતુ એનો ધાતુમાં નિષ્કર્ષણ, સંકેન્દ્રિત કાચી ધાતુનો ધાતુમાં નિષ્કર્ષણ બે તબક્કા, પહેલાં રિડક્શન થઈ શકે તેવા પદાર્થમાં રૂપાંતરણ એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતરણ, એના માટે બે રીત, નિસ્તાપન અને ભૂંજન। ત્યાર પછી ઓક્સાઇડનું રિડક્શન, રિડક્શન માટે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એના વિશેની વિગત જોઈ। હવે ધાતુકર્મવિધિનો ત્રીજો તબક્કો શુદ્ધિકરણ, એના વિશેની માહિતી આપણે શીખીશું આજના લેક્ચરમાં। શુદ્ધિકરણ અથવા તો પરિષ્કરણ, આગળ જે રિડક્શન દ્વારા ધાતુઓ બીજા તબક્કામાં મેળવેલી છે, એટલે કોઈ પણ રીતથી આપણે ધાતુ મેળવેલી છે તો એ ધાતુ છે એમાં કેટલીક અશુદ્ધિઓ પડેલી હોય છે। રિડક્શન દ્વારા જે ધાતુઓ અલગ મેળવેલી છે, અપરિષ્કૃત ધાતુઓનું અલગીકરણ એવું આવે તો અપરિષ્કૃત મતલબ અશુદ્ધિ છે એની સાથે અમુક અંશે છે પડેલી હોય, એનું પણ સાથે સાથે રિડક્શન થયેલું હોય એટલે આપણી નિપજમાં આવી અશુદ્ધિઓ સાથેની ધાતુ છે મળેલી છે, તો એ અશુદ્ધિ સાથેની ધાતુ જે મળેલી હોય એનું શુદ્ધિકરણ, ઇંગ્લિશમાં કહેવામાં છે રિફાઇનિંગ, તો એ રિફાઇનિંગ કરવામાં આવે છે અથવા શુદ્ધિકરણ કરવામાં આવે છે। શુદ્ધિકરણ કેવી રીતના કરવું તો એના માટેનો આધાર છે એ ધાતુ અને એની સાથે ભળેલી અશુદ્ધિઓના ગુણધર્મો કઈ કઈ બાબતમાં અલગ પડે છે, અશુદ્ધિ અને ધાતુ બંનેના ગુણધર્મો કઈ કઈ દ્રષ્ટિએ અલગ પડે છે એના આધારે અમુક જનરલ પદ્ધતિઓ આપણે અત્યારે શુદ્ધિકરણની જોવાની છે। એમાંથી 6 પદ્ધતિ વિશેની માહિતી અત્યારે મેળવવાની છે। પહેલી નિસ્યંદન, બીજી દ્રવગલન, ત્રીજી વિદ્યુત વિભાજન, ચોથી ઝોન રિફાઇનિંગ એટલે કે ઝોન શુદ્ધિકરણ, પાંચમી બાષ્પકલા શુદ્ધિકરણ અને છઠ્ઠી ક્રોમેટોગ્રાફી પદ્ધતિ। આ 6 પદ્ધતિઓ ધાતુના શુદ્ધિકરણ માટેની છે જે વારાફરતી આપણે શીખવાની છે, વારાફરતી આપણે જોઈશું। તો એ પદ્ધતિઓમાંથી સૌથી પહેલાં નિસ્યંદન પદ્ધતિ, નિસ્યંદનમાં શું કરવામાં આવે છે, 6 પદ્ધતિઓ છે ધાતુના શુદ્ધિકરણ માટેની, એમાં પહેલી પદ્ધતિ નિસ્યંદન। તો નિસ્યંદનની અંદર છે નીચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ હોય એનું બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે, એ બાષ્પને અલગ કરી લેવામાં આવે, એટલે જે બાષ્પમાં અશુદ્ધિ રૂપાંતર નથી થઈ શકી, જે સુધીઓ બાષ્પમાં રૂપાંતર નથી થઈ શકી તે પાત્રમાં એમનામ રહી જાય અને બાકીની બાષ્પ છે એને ઠંડી કરવામાં આવે, એટલે કોઈ પણ ધાતુ જેનું શુદ્ધિકરણ કરવાનું છે, જેનું શુદ્ધિકરણ કરવાનું છે એવી ધાતુ પાત્રમાં ભરેલી હશે એને ગરમ કરવામાં આવે, આ ધાતુઓને ગરમ કરવામાં આવે તો એની મદદથી છે એ આ ધાતુઓ છે એનું બાષ્પમાં રૂપાંતર થશે, એ બાષ્પમાં રૂપાંતર થયું હોય એને અલગ લઈ લેવામાં આવે અને ઠંડી કરવામાં આવે તો ધાતુ છે એ મળી આવશે અને અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે છે એમના બેસી રહેશે, પાત્રના તળિયે છે એ રહી જશે। એટલે આ પદ્ધતિ છે એના માટે ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુઓ જેનું નીચું ઉત્કલન બિંદુ છે એના માટેનો ઉપયોગ કરવામાં છે।
એટલે ઝીંક અને મર્કરી જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ વધારે ઉપયોગી છે. અશુદ્ધ ધાતુઓનું બાષ્પીભવન કરવામાં આવે જેથી નિસ્યંદિત ધાતુ તરીકે મેળવવામાં આવે છે. અશુદ્ધ ધાતુ છે એનું નિસ્યંદન કરવામાં આવે અને નિસ્યંદિત ધાતુ છે ડિસ્ટિલ મેટલ છે એ નીચે જમા થાય, ધાતુ અલગ લેવામાં આવે. અશુદ્ધિઓનું ઉત્કલન થતું નથી એટલે મૂળ પાત્રમાં છે એ રહી જાય છે. આ મુજબ નિસ્યંદન દ્વારા છે એ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ દ્રવ ગલન. આ પદ્ધતિમાં ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુ, તેનું ગલન બિંદુ નીચું છે, આગળની પદ્ધતિમાં ઉત્કલન બિંદુ નીચું છે, એના માટે ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેડાવવામાં આવે છે. ઢાળવાળી સપાટી ઉપરથી વહેડવામાં આવે છે. આથી નીચા ગલન બિંદુવાળી ધાતુ છે એ ઢળીને નીચે આવી જશે, જેના ઉત્કલન બિંદુ ઊંચા છે એવી અશુદ્ધિઓ છે સપાટી ઉપર રહી જશે. થોડોક ઢાળ ધરાવતી એવી સપાટી ઉપરથી છે એ થોડોક ઢાળ ધરાવતી એવી સપાટી ઉપરથી છે એ જેનું ગલન બિંદુ નીચું છે એને પસાર કરવામાં આવે, ધાતુ રાખવામાં આવે. નીચેથી છે એ વરાળ પસાર કરવામાં આવે, નીચેથી વરાળ પસાર કરવામાં આવશે જેથી કરીને નીચા ગલનબિંદુ એવું ધાતુ છે એ નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ સપાટી ઉપરથી છે એ વહીને નીચે આવી જશે, નીચે ભેગી થાય અને જેનું ગલન નથી થયેલું એ ધાતુ છે એ અશુદ્ધિ સ્વરૂપે હશે, એ આ ઢળતી સપાટી ઉપર એમને રહી જશે. ઢળતી સપાટી ઉપરથી પ્રવાહીમાં રૂપાંતર નથી થઈ ગઈ એટલા માટે સપાટી ઉપરથી નીચે આવી શકતી નથી. વારંવાર આ પ્રોસેસ કરવામાં આવે એટલે નીચા ગલન બિંદુવાળી ધાતુ છે એ નીચે જમા થશે. ટીનનું આ પ્રમાણે શુદ્ધિકરણ કરવામાં છે. આ પદ્ધતિને કહેવામાં છે દ્રવ ગલન પદ્ધતિ. દ્રવ ગલનની મદદથી ટીનનું શુદ્ધિકરણ કરવામાં આવે, જેમાં ગલન બિંદુ નીચું હોય એનો માટે છે આ પદ્ધતિનો ઉપયોગ થાય. જેના ઉત્કલન બિંદુ નીચા હોય એના માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ઝીંક અને મર્ક્યુરી છે આ નિસ્યંદન પદ્ધતિથી અલગ થતી હોય છે. હવે નેક્સ્ટ, ત્યાર પછીની ત્રીજી રીત વિદ્યુત વિભાજનને શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરવામાં આવે, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ધાતુનું અલગીકરણ કરવામાં આવે છે. ધાતુનું અલગીકરણ કરવામાં આવે છે હોલ હેરોલ્ડ પદ્ધતિમાં. આપણે જોયું હોલ હેરોલ્ડ પદ્ધતિની અંદર આપણે જોયું, અહીંયા છે એ જ સેમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ધાતુનું શુદ્ધિકરણ પણ કરવામાં આવે છે. શુદ્ધિકરણ કરવામાં આવશે તો એના માટે છે એ એનોડ અને કેથોડ, એનોડ અને કેથોડ અશુદ્ધ ધાતુ છે એનો એનોડ બનાવવામાં આવે, શુદ્ધ ધાતુ છે એનો કેથોડ બનાવવામાં આવે. અશુદ્ધ ધાતુ છે એનો એનોડ બનાવવામાં આવે, શુદ્ધ ધાતુ છે એનો કેથોડ બનાવવામાં આવશે. કેથોડ ઉપર છે એ નાનકડો એવો ધાતુનો ટુકડો છે એ કેથોડ તરીકે આવશે. અશુદ્ધ ધાતુ છે એનો એનોડ બનાવવામાં આવે, એનોડ અને કેથોડ. તો એનોડ ઉપર છે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, ધાતુ છે એનું ઓક્સિડેશન થશે અને એમ પ્લસ તરીકે દ્રાવણમાં આવી જશે. અહીંયા દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય તરીકે, જે ધાતુઓનું શુદ્ધિકરણ કરવાનું છે એ જ વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણમાં લેવામાં આવેલું, એ જ અશુદ્ધ ધાતુ છે એનોડ તરીકે આવશે, એ જ શુદ્ધ ધાતુ કેથોડ તરીકે આવશે. એટલે ત્રણેય જગ્યાએ ધાતુ છે, એમાંથી ધાતુઓનું પિગલન થશે, ઓક્સિડેશન થાય એટલે એ એનોડ ઉપરથી દ્રાવણમાં જશે, દ્રાવણમાં એ ધાતુનું રિડક્શન થશે એટલે કેથોડ ઉપર જમા થશે અને એ શુદ્ધ ધાતુનો કેથોડ છે લેવામાં આવેલો હશે એટલે એ અલગ પડતું જશે. આનું વજન એનોડનું ઘટતું જશે અને કેથોડનું વજન વધતું જશે. એનોડ છે દુબળો પડતો જાય, કેથોડ છે તાજો થાય, તાજો કેથોડ છે અલગ કર લેવામાં આવે અને સ્પળ ચડતું જાય ધાતુનો અલગ કર લેવામાં જે શુદ્ધ હશે. એટલે આ પદ્ધતિની મદદથી ધાતુનું શુદ્ધિકરણ થશે, જેને કહેવામાં છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ થશે, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ફરીથી આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુ એનોડ તરીકે વર્તે છે અને આ જ ધાતુની શુદ્ધ નાની પટ્ટીને કેથોડ તરીકે વાપરવા. દાખલા તરીકે કોપરનું વિદ્યુત વિભાજન કરવું છે તો કોપર છે એનો એનોડ બનાવવામાં આવે, જે અશુદ્ધ ધાતુ હશે તેનો, અશુદ્ધ ધાતુ હશે એનો એનોડ બનાવવામાં આવે કોપરનો, એવું કોપર જે અશુદ્ધ છે. અને શુદ્ધ ધાતુ છે એની નાની પટ્ટી છે એ કેથોડ તરીકે લેવામાં આવે,
શુદ્ધ ધાતુની નાની પટ્ટી છે એને કેથોડ તરીકે છે એ લેવામાં આવશે એમ, અને એ મુજબ છે એ શુદ્ધિકરણ કરવામાં આવે છે, એ મુજબ છે એ શુદ્ધિકરણ કરવામાં આવશે. એટલે આ કેથોડ બનેલો છે, હા એનોડ બનેલો છે કોપરનો, વિદ્યુત વિભાજ્ય તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે, કોપરનું દ્રાવણ ભરવામાં આવે છે. ફરીથી અશુદ્ધ ધાતુ એનોડ તરીકે, આ જ ધાતુની શુદ્ધ નાની પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે, તે જ ધાતુના દ્રાવ્ય ક્ષાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય મૂકવામાં આવે છે. દાખલા તરીકે કોપર હોય તો કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવશે. વધુ બેઝિક ધાતુ દ્રાવણમાં રહી જાય છે અને ઓછી બેઝિક ધાતુ એનોડ પંક તરીકે, એનોડ પંક તરફ જાય છે, એટલે કે નીચે જમા થશે, જેનું રિડક્શન થઈ શકતું નથી નીચે જમા થાય છે. આ પ્રક્રમમાં વિદ્યુત ધ્રુવના, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અધિક ઓર વોલ્ટેજ અને ગિબ્સ ઉર્જાના સંકલ્પનાને આધારે સમજાય શકાય છે, જે આગળ શીખી ગયા છે. ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખવાનું છે અમુક બાબત છે એ ગિબ્સ ઉર્જા વિશેની માહિતી ઉષ્મા રસાયણમાં શીખી ગયા છે, ઉષ્મા ગતિશાસ્ત્રમાં. એનોડ ઉપર ઓક્સિડેશન એમ એમ પ્લસ એન તરીકે, કેથોડ ઉપર રિડક્શન એમ પ્લસ એન જે દ્રાવણમાં હશે એનું રિડક્શન થઈને ધાતુ એમ તરીકે છૂટી પડે છે. દાખલા તરીકે કોપરનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ થાય છે, કોપરના શુદ્ધિકરણ માટે આ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એનોડ છે એ અશુદ્ધ કોપરનો લેવામાં આવે છે, શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે અહીં લેવામાં આવશે, અને વિદ્યુત વિભાજ્ય તરીકે કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ ભરવામાં આવશે. સરળતાથી વિદ્યુત વિભાજન થાય એટલે એસિડિક દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ અહીંયા ભરવામાં આવેલું છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે. અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એનું છે એ વિદ્યુત વિભાજન થશે, વિદ્યુત વિભાજન થશે, એટલે ચોખ્ખું પરિણામ કોપરનું એનોડમાંથી કેથોડમાં શુદ્ધિકરણ થઈને જમા થશે. એનોડમાં જે કોપર રહેલો છે એનું સ્થાનાંતર શુદ્ધ કોપર તરફ થતું જોવા મળશે. એનોડ ઉપર સીયુ એનું ઓક્સિડેશન થાય, સીયુ પ્લસ ટુ સ્વરૂપે દ્રાવણમાં જશે, દ્રાવણમાં કોપર સલ્ફેટનો સીયુ પ્લસ ટુ છે એ રિડક્શન પામે અને કેથોડ ઉપર જમા થાય. આ પ્રમાણે ખુલ્લાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ એનોડ પંક તરીકે નિક્ષેપી થાય. પાત્રના તળિયે છે એનોડ અને કેથોડ જે હશે, એનોડ અને કેથોડ જે હશે પાત્રના તળિયે છે એ અશુદ્ધિ છે એ જમા થાય, એ અશુદ્ધિ તરીકે છે એ અમુક પદાર્થ જમા થાય જેને કહેવામાં છે એનોડ પંક. તો એનોડ પંક તરીકે શું હશે? તો એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુ હોય છે. એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, એન્ટીમની, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુ એનોડ પંક તરીકે મળી આવે છે. આ તત્વોની પુનઃપ્રાપ્તિ શુદ્ધિકરણની કિંમતને સરભર કરે છે. આ શુદ્ધિકરણ માટેની પ્રોસેસ જે થશે એમાં હવે કિંમતી ધાતુ મળે છે એટલે આપણને શુદ્ધિકરણની કિંમતને સરભર કરે છે. ઝીંક પણ આ જ પ્રમાણે શુદ્ધ કરી શકાય છે. શુદ્ધ ઝીંકનો એનોડ બનાવવામાં આવે, શુદ્ધ ઝીંકનો કેથોડ બનાવવામાં આવે, સેડેન એસો ફોરનું દ્રાવણ કે ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે, આ મુજબ ઝીંકનું પણ શુદ્ધિકરણ કરી શકાય છે. એટલે આ પદ્ધતિ છે એ વિદ્યુત વિભાજનની. ફરીથી વિદ્યુત વિભાજનની મદદથી ઝીંક અને કોપર, ઝીંક અને કોપર બંનેનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનની મદદથી થાય છે. આપણે આગળ શીખા દ્રવગલન, એની મદદથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય? નીચા ગલન બિંદુ ધરાવતી ટીન, દ્રવગલનની મદદથી ટીન જેવી ધાતુ છે એનું શુદ્ધિકરણ થાય. આ ઉપરાંત નિસ્યંદનની મદદથી કોનું શુદ્ધિકરણ કરી શકાય છે? નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ઝીંક અને મર્ક્યુરી. એટલે ઝીંકના શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં બે પદ્ધતિ આવી, એક નિસ્યંદન અને બીજી વિદ્યુત વિભાજન. ત્યાર પછીની ચોથી પદ્ધતિ શુદ્ધિકરણ માટેની ઝોન રિફાઇનિંગ પદ્ધતિ, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. આનો સિદ્ધાંત એવો છે કે ધાત અશુદ્ધિઓ છે એનું ગલનબિંદુ અને શુદ્ધ ધાતુ એનું ગલનબિંદુ, એમાં અશુદ્ધિઓ છે એ
पिगलित स्वरूप में वधु द्रव्य होय, घन स्वरूप में वधु द्रव्य होय एवं जोवा मळे। तो अहीं अशुद्धिओ छे ए घनना बदले छे पिगाळेला स्वरूप में वधु द्रव्य होय छे, ए बाबतने ध्यान में लईने जोन रिफाइनिंग पद्धति उपयोग करवामां छे। अशुद्धिओ धातुना घन स्वरूप ने बदले प्रवाही स्वरूप में एटले के पिगाळेला स्वरूप में छे वधु द्रव्य होय छे, ते बाबतने ध्यान में लईने जोन रिफाइनिंग पद्धति उपयोग करवामां आवे छे। खास याद रखो जोन रिफाइनिंग सिद्धांत, अशुद्धिओ धातुना घन स्वरूप ने बदले पिगाड़ेला स्वरूप में वधु द्रव्य होय छे। अशुद्ध धातुना सळियाना एक छेड़े फरते छे गतिशील हीटर जळवामां छे। अशुद्ध धातुनो सळियो हशे, अशुद्ध धातुनो सळियो उमदा वातावरण में लेवामां आवे एटले एमां वायुओ भळी सके नहीं, पिगाड़ेला स्वरूप में वायुओ छे एमां प्रक्रिया करी सके नहीं। उमदा वायुना वातावरण में अशुद्ध धातुनो सड़ियो लेवामां आवे छे, आ उमदा वातावरण जे पात्र छे एनी अंदर पेक करवामां आवे छे। बहारनी तरफ छे ई गतिशील हीटर के कोयल लागू करवामां आवे छे, आ सड़ियाने एक तरफथी गरम करवामां आवे, आ छेड़ाथी गरम करवामां आवे, पीगड़े तो ए पीगड़तो जाए ए प्रमाणे धीमे धीमे हीटरने आगळ खसेड़वामां आवे। आ प्रमाणेनो हीटर छे तो एने जेम जेम धातु पीगड़से एक बाजूना छेड़ाथी तेम तेम छे ई आगळ छे खसेड़वामां आवे। तो शुं थशे, आगळ खसेड़वामां आवे आ प्रमाणे, तो आ पीगाड़ेलो जे भाग छे वच्चेनो ई पण हीटरनी साथे धीमे 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 आगळ वधशे। एक दिशामां आ प्रमाणे हीटरने फेरवो, ફરીથી હીટરને પહેલે લઈ આવવામાં આવે, પાછું નથી લેવાનું, પહેલેથી જ લેવાનું છે અહીંયાથી, એટલે પાછું ધીમે ધીમે નથી લાવવાનું, પહેલેથી ચાલુ કરવામાં આવે, પાછું ધીમે ધીમે જેવું ધાતુ પીગળે એટલે ધીમે 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 છે આગળ વધારવામાં આવે। એટલે આ પ્રમાણેની પ્રોસેસ વારાફરતી ઘણી બધી વખતે કરવામાં આવે, એટલે છેડે જે પીગાળેલો ભાગ છે એની અંદર અશુદ્ધિઓ વધુ દ્રાવ્ય થાય તો એ અશુદ્ધિ એક બાજુ પીગાળેલા સ્વરૂપની સાથે સાથે આગળ વધશે, અશુદ્ધિ આગળ વધશે એટલે છેડે છે જમા થશે અને છેડેનો ભાગ છે કાપી નાખવામાં આવે, એટલે બાકી વધેલો ભાગ છે એ અશુદ્ધ ભાગ છે મળે, આ શુદ્ધ ભાગને આ ભાગ છે એ અશુદ્ધિવાળો ભાગ છે એ છૂટો પડશે। એટલે આ પ્રમાણે અશુદ્ધિ અલગ કરવામાં આવે એને કહેવામાં છે ઝોન રિફાઇનિંગ, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિઓ। ઝોન શુદ્ધિકરણની મદદથી અર્ધ ધાતુનો ખાસ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે, સિલિકોન જર્મેનિયમ એવી અર્ધ ધાતુ છે એનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરવામાં આવે છે અતિ શુદ્ધ ધાતુ મેળવવા માટે। એટલે ફરીથી આ પદ્ધતિનો સિદ્ધાંત, અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપના બદલે પીગાળેલા સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે, અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે ફરતે ગતિશીલ હીટર જળવામાં આવે, ગતિશીલ હીટર છે એક બાજુ જોડવામાં આવે, પીગલિત ઝોન હીટરની સાથે આગળ વધે છે, હીટરનું ટેમ્પરેચર જેમ ધાતુઓ પીગળવા માંડે એમ એમ છે એને આગળ વધારવામાં આવે, ફેરવામાં આવે છે હીટરને, એટલે પીગલિત ઝોન આગળ વધશે। જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુઓમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામતી જાય, એટલે અહીંયા છે એ અશુદ્ધિઓ છે એ પીગળેલ સ્વરૂપને હારે આવી જાય, બાકીના ઘન સ્વરૂપમાં ફરે છે તો એમાં ઓછા પ્રમાણમાં જશે, કેમકે પીગાળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે એટલા માટે, એટલે સ્ફટિકીકરણ પામતી જાય। તથા હીટરની હલનચળવલે ઉત્પન્ન થયેલા નવા પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય, નવો પીગલિત ઝોન આગળ વધશે એની અંદર સાથે અશુદ્ધિઓ આગળ વધતી જશે। આ પદ્ધતિનું કેટલીક વખત પુનરાવર્તન કરવામાં આવે, કેટલીક વખત પુનરાવર્તન જે જરૂર પ્રમાણે પુનરાવર્તન કરવામાં આવે, એટલે ફરીથી હીટર અહીં પાસે પહેલેથી ચાલુ કરવામાં આવે, આ બાજુ છેડે લાવવામાં આવે, અશુદ્ધિઓ છેડે ભેગી થશે, એક છેડે અશુદ્ધિઓનું સંકેન્દ્રણ થાય છે, એટલે અશુદ્ધિઓ ભેગી થતી જોવા મળે છે, અને આ છેડાને કાપી નાખવામાં આવે, આ છેડો છે એ કાપી નાખવામાં આવે, અશુદ્ધિઓ છે એ એક બાજુ છેડે ભેગી થાય એટલે ત્યારે છે એ છેડો છે એ કાપી નાખવામાં આવે, આ બાજુનો છેડો એટલે અશુદ્ધિવાળો છેડો નીકળી જાય છે। આ પદ્ધતિ અર્ધવાહકો બનાવવામાં તથા અન્ય ધાતુઓને વધુ ઊંચી શુદ્ધતાવાળી મેળવવા માટે ઉપયોગી છે। કઈ કઈ ધાતુઓ? જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ। જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી ધાતુ છે એના શુદ્ધિકરણ માટે
શોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ શોન રિફાઇનિંગ પદ્ધતિ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, સિલિકોન, ઝર્મેનિયમ એ ધાતુઓના શુદ્ધિકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પ્રમાણેની ચોથી પદ્ધતિ શોન રિફાઇનિંગ પદ્ધતિ. આગળની પદ્ધતિ ત્રણ જોઈ ગયા, વિદ્યુત વિભાજન પદ્ધતિ, વિદ્યુત વિભાજનનું શુદ્ધિકરણ, દ્રવગલન અને નિસ્યંદન. હવે નેક્સ્ટ ત્યાર પછીની પાંચમી પદ્ધતિ બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ તરીકે પણ ઓળખાય છે, વેપર ફેઝ તરીકે પણ ઓળખાશે. વેપર ફેઝ ડિસ્ટિલેશન, આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરીને એકઠી કરવામાં આવશે. એનો મતલબ બાષ્પમાં રૂપાંતર થઈ શકે એવું સંયોજન બનાવવામાં આવે, જે ધાતુનું બાષ્પમાં રૂપાંતર થઈ શકે એવું સંયોજન બનાવવામાં આવે, એ સંયોજનને એકઠું કરવામાં આવે, એટલે અશુદ્ધિ જેનું બાષ્પમાં રૂપાંતર ન થઈ શકતું એ એમ નામ રહી જશે, અથવા તેનું જે સંયોજન બનશે બાષ્પમાં રૂપાંતર થઈ શકતું નથી એટલે એ રહી જશે, અને આ બાષ્પને અલગ પાડીને પાછું છે એનું મૂળ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે, એ મુખ્ય સિદ્ધાંત ઉપર બાષ્પ કલા શુદ્ધિકરણ ઉપયોગી થાય છે. એટલે બે બાબત છે આ પદ્ધતિ માટે, જે ધાતુઓ આ બે બાબતને અનુસરશે એના માટે બાષ્પ કલા શુદ્ધિકરણ ઉપયોગમાં આવશે. એના માટેની બે જરૂરિયાતો છે. કઈ બે જરૂરિયાતો? તો પહેલું, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુઓ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરતી હોય, જે ધાતુ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરી શકે આપણી પાસે અવેલેબલ પ્રક્રિયકની મદદથી તો એના માટે લાગુ કરી શકે. અને બીજી શરત, બાષ્પશીલ સંયોજનો સહેલાઈથી વિઘટનીય હોવા જોઈએ. જે બાષ્પશીલ સંયોજન બનાવવામાં આવેલા છે ફરીથી એનું વિઘટન થાય, નિકલ ટેટ્રાકાર્બોનિલ નિકલમાંથી બનાવેલો તો એનું સરળતાથી વિઘટન થઈ શકે, નિકલ ટેટ્રાકાર્બોનિલ એના માટે ઉપયોગ કરી શકાય. પણ એવા સંયોજન બને જેથી કરીને એનું ફરીથી બાષ્પશીલ તો હોય પરંતુ વિઘટન થઈ શકે નહીં, તો પછી એના માટે ઉપયોગમાં લઈ શકાય નહીં, એના માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. બકરું કાઢતા ઊંટ પેઠું એના જેવું થાય, બકરું કાઢવામાં આવે ને વાડામાંથી બાઈને તો ઊંટ ઘૂસી જાય અહીંયાથી, તો એવું થાય આમાં કે ફરીથી બાષ્પશીલ સંયોજન જો વિઘટનીય ન હોય તો પછી એને અલગ કરવા માટે વળી પાછી છે એ એક કડે એક પાછી એકી ધાતુ કર્મવિધિનો ઉપયોગ કરવામાં આવે, તો એના માટે આ પ્રમાણે શુદ્ધિકરણ ઉપયોગી નથી. એટલે બાષ્પકલા શુદ્ધિકરણ માટે બે બાબત, જેનું સહેલાઈથી બાષ્પશીલ સંયોજન બની શકે એવું અને બાષ્પશીલ સંયોજન પાછું વિઘટન થઈને મૂળ ધાતુ મળી આવે એના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે બે ધાતુ માટે આનો ઉપયોગ કરવામાં આવશે. બે પદ્ધતિ છે, એક વાન આર્કલ પદ્ધતિ અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, આ બે માટે છે, અથવા તો મોન્ડ પ્રક્રમ. આ બે મુખ્ય જાણીતી પદ્ધતિઓની મદદથી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે. પહેલું, નિકલના શુદ્ધિકરણ માટે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ. આ પ્રક્રમમાં નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં ગરમ કરવામાં આવે છે. નિકલને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે 330-350 કેલ્વિન તાપમાને, એટલે એ બનશે નિકલ ટેટ્રા કાર્બોનિલનું સંકીર્ણ સંયોજન બનશે, સમચતુષ્ફલક એ બનાવશે નિકલ ટેટ્રા કાર્બોનિલનું સંકીર્ણ. એટલે આને ગરમ કરવામાં જેથી બાષ્પશીલ સંકીર્ણ નિકલ ટેટ્રા કાર્બોનિલ બને છે NiCO4. આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન કરતાં પછી શુદ્ધ ધાતુ મળે છે. નિકલ ટેટ્રા કાર્બોનિલ જે બનેલું છે એને ગરમ કરવામાં આવે, એનાથી વધુ તાપમાને, એટલે 450-470, એટલે નિકલ પાછું છૂટું પડી જાય છે. ફરીથી મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અથવા તો મોન્ડ પ્રક્રમમાં નિકલને કાર્બન મોનોક્સાઇડના વાતાવરણમાં 330-350 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ બને. આ નિકલ ટેટ્રા કાર્બોનિલ છે બાષ્પશીલ છે, બાષ્પ એટલે વરાળમાં રૂપાંતર થાય, એ વરાળને અલગ કરી લેવામાં આવે, એટલે જેનું બાષ્પમાં રૂપાંતર ન થઈ શકે એવા સંયોજન બનશે નિકલ સિવાયની અશુદ્ધિઓના, એ પાત્રમાં એમ નામ રહી જાય જ્યાં પ્રોસેસ કરવામાં આવે કાર્બન મોનોક્સાઇડ સાથે, તો નિકલ સિવાયની ધાતુ કે અધાતુ કે અશુદ્ધિઓ છે એ પાત્રમાં રહી જશે, નિકલનું રૂપાંતર થઈ જશે નિકલ ટેટ્રા કાર્બોનિલ, એની બાષ્પને અલગ કરી લેવામાં. હવે આ બાષ્પને અલગ કરેલી છે એને ફરીથી વધુ થોડાક ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે એમાંથી નિકલ ટેટ્રા કાર્બોનિલનું વિઘટન થાય, વિઘટન થશે એટલે અહીંયા નિકલ છે છૂટી પડી જાય, કાર્બન મોનોક્સાઇડ છે વાયુ સ્વરૂપમાં અલગ પડી જશે,
એટલે હવે આપણા પાત્રમાં શું બાકી વધ્યું? નિકલ બાકી વધ્યું. અશુદ્ધિવાળી હતી પહેલેથી ને, જે નિકલ ટેટ્રા કાર્બોનિલ સાથે બાષ્પમાં આવેલી નથી એટલે અશુદ્ધિઓ છે એમના મૂળ પાત્રમાં રહી ગઈ છે. એટલે આ પદ્ધતિની મદદથી, મોન્ટ પ્રક્રમની મદદથી નિકલ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે. એટલે આ મોન્ડ પ્રક્રમ છે એ બાષ્પ કલા શુદ્ધિકરણ પર આધારિત છે. મોન્ડ પ્રક્રમ એ બાષ્પ કલા શુદ્ધિકરણનું એક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ છે વાન આર્કેલ પદ્ધતિ, એ પણ બાષ્પ કલા શુદ્ધિકરણનું ઉદાહરણ છે. એના માટે ઝિર્કોનિયમ અને ટિટેનિયમનો ઉપયોગ અશુદ્ધિકરણ થશે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને વાન આર્કેલ પદ્ધતિની મદદથી ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ અથવા ટિટેનિયમ ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે છે. શેડ આર અથવા તો TI ટિટેનિયમ છે એનું શુદ્ધિકરણ વાન આર્કેલ પદ્ધતિની મદદથી થશે. આ પદ્ધતિ પણ આગળ જોયું એ પ્રમાણે પહેલાં છે એ બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતર કરવામાં આવે અને બાષ્પશીલ સંયોજનનું વિઘટન કરે અને મૂળ સંયોજનમાંથી મૂળ ધાતુ છે એ પાછી મળી શકે. તો અહીંયા છે એ સંયોજન જે બને છે એ આગળ નિકલ ટેટ્રા કાર્બોનિલ કાર્બોનિલ સાથેનું સંયોજન બનતું હતું એના કરતાં અલગ છે. એટલે આ પદ્ધતિ અલગ છે. વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પદ્ધતિ નામ આપવામાં આવેલું છે. એટલે આ પદ્ધતિ બાષ્પ કલા શુદ્ધિકરણ જ છે. વાન આર્કેલ પદ્ધતિમાં ઝિર્કોનિયમ, ઝેડાર અથવા ટિટેનિયમ જેવી ધાતુઓના અશુદ્ધ સ્વરૂપ રહેલા છે એ બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ઉપયોગી છે. અશુદ્ધ સ્વરૂપમાં જે ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલા હશે એને દૂર કરવા માટે વાન આર્કેલ પદ્ધતિ ઉપયોગી છે. કોની સાથે ઓક્સિજન નાઇટ્રોજન હોય? તો ઝિર્કોનિયમ અને ટિટેનિયમ સાથે. શેડ આર અને ટિટેનિયમ TI સાથે અશુદ્ધિ સ્વરૂપે ઓક્સિજન અને નાઇટ્રોજન છે એને દૂર કરવા માટે મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. એટલે અપરિષ્કૃત ધાતુને આયોડિન સાથે શૂન્યવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવે. દાખલા તરીકે ઝિર્કોનિયમ છે તો એને શૂન્યવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવશે આયોડિન સાથે, જેથી કરીને ZrI4 આયોડાઇડ બનશે. આ ધાતુ આયોડાઇડ વધુ સંયોજક હોવાથી બાષ્પિત થાય છે, મતલબ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને એ બાષ્પને અલગ લઈ લેવામાં, ધાતુ આયોડાઇડને અલગ લઈ લીધી છે અને વિદ્યુતીય રીતે 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટન તાર ઉપર, ટંગસ્ટન તારને વિદ્યુતીય રીતે ગરમ કરવામાં આવશે. વિદ્યુતીય રીતે ગરમ કરવા મતલબ લેમ્પનો આપણે ઉપયોગ કરતા હતા પહેલાં, CFA લેમ્પ અત્યારે આવે છે અથવા તો LED લેમ્પ આવે છે ને એની પહેલાં પીળો પ્રકાશ આવે ને લેમ્પ આવતો હતો, એ લેમ્પની વચ્ચે જે તાર હશે ને એ ટંગસ્ટનનો તાર છે. હવે લેમ્પની બાજુમાં હાથ અડાડો ને તો ગરમ થઈ ગયો લેમ્પ, તો વિદ્યુત રીતે ગરમ થયેલો છે. ટંગસ્ટનનો તાર છે, બે વિદ્યુત ધ્રુવ વચ્ચે બાંધેલો હોય છે એટલે ગરમ થયેલો છે. વિદ્યુતીય ગોળો જે આવતો હતો એમાં તાર વચ્ચે છે બાંધેલો હોય એ ટંગસ્ટનનો તાર છે. વચ્ચે જે તાર બાંધેલો હોય એ તાર છે એ કેવો છે? ટંગસ્ટનનો તાર છે. વિદ્યુતીય લેમ્પ હોય, વિદ્યુતીય લેમ્પ છે તો અહીં ટંગસ્ટનનો તાર છે. જેવો લેમ્પ સ્વિચ ચાલુ કરીએ એટલે ચાલુ થશે, પણ આ તાર છે એ ગરમ થાય છે. એ ગરમ કરવાની પદ્ધતિ છે તો એ વિદ્યુતીય પદ્ધતિ છે. આવી રીતે છે ટંગસ્ટનનો તાર છે એ ગરમ કરેલો છે 1400 કેલ્વિન તાપમાને, ફિલામેન્ટ છે ગરમ કરેલી છે, એના સંપર્કમાં છે ઝિર્કોનિયમ આયોડાઇડને લાવવામાં આવે એટલે એને કારણે છે એ ઝિર્કોનિયમ આયોડાઇડનું વિઘટન થશે. ઝેડાર ધાતુ છે એ મુક્ત થશે, ઝિર્કોનિયમ ધાતુ મુક્ત થશે. આવી જ રીતના ટિટેનિયમ અને આયોડિન સાથે ગરમ કરવામાં આવે ટિટેનિયમ આયોડાઇડ TiI4માં રૂપાંતર થાય, ટિટેનિયમ આયોડાઇડમાં રૂપાંતર થશે. એ ટિટેનિયમ આયોડાઇડ ફરીથી છે એ અલગ પડશે આ રીતના ગરમ કરવાથી. એટલે આ ટિટેનિયમ અથવા તો ઝિર્કોનિયમનું શુદ્ધિકરણ વાન આર્કેલ પદ્ધતિની મદદથી થાય. નિકલનું શુદ્ધિકરણ છે એ મોન કાર્બોનિલ પદ્ધતિની મદદથી થશે, મોન પ્રક્રમની મદદથી. આ બંને પ્રક્રમ છે એ બાષ્પ કલા શુદ્ધિકરણ પ્રોસેસ છે. આ બંને પદ્ધતિઓ છે એ મૂળભૂત રીતે બાષ્પ કલા શુદ્ધિકરણની પદ્ધતિઓ છે. એટલે પાંચમી રીત બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ. છેલ્લી શુદ્ધિકરણ માટેની રીત ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. ધોરણ 11 ની અંદર આપણે આ પદ્ધતિ વિશેની માહિતી મેળવી કાર્બનિક્સ
સંયોજન કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, એમાંથી કાર્બનિક સંયોજનનું અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ આપણે ત્યાં છે માહિતી મેળવી ગયા છે. ફરીથી એક વખત વાંચી જજો. આ પદ્ધતિમાં પદાર્થના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ શીખી ગયા છે. તેમાં સ્તંભ ક્રોમેટોગ્રાફી, જે તત્વો અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય હોય એનું શુદ્ધિકરણ કરવું છે. એના માટે અશુદ્ધિઓ જે તે તત્વના રાસાયણિક ગુણધર્મ સાથે વધુ જુદાપણું ધરાવતું નથી, રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય અશુદ્ધિઓના અને ધાતુઓના બેયના લગભગ સરખા હોય, તો એના માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. જેના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય, ભૌતિક ગુણધર્મોમાં અમુક દ્રષ્ટિ અલગ પડે, ઘનતા અલગ હોય, તેનું પ્રસરણ જુદું જુદું થાય, તો એને કારણે છે એ રાસાયણિક રીતે છે આગળની પદ્ધતિ જોઈ એક રીતે ધાતુનું શુદ્ધિકરણ થતું નથી. તો એના માટે છે એ જેના રાસાયણિક ગુણધર્મો વધુ સમાન હોય તો એના માટે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગમાં આવે છે. ચોક્કસ પ્રકારનું ધાતુનું દ્રાવણ હોય એને સ્તંભ ઉપર રેડવામાં આવે, સ્તંભ બનાવવામાં આવે, ચોક્કસ માટીના અથવા તો ચોક્કસ પ્રકારના પદાર્થમાંથી બનાવેલા હોય એમાં દ્રાવણ છે આની માથે છે એ રેડવામાં આવે, જેથી કરીને જુદા જુદા સ્થાને છે એ એનું અધિશોષણ થશે. તો અશુદ્ધિઓ અલગ અલગ સ્થાને અને ધાતુ છે અલગ સ્થાને અધિશોષણ થશે, ધાતુઓનું પ્રસરણ અલગ થાય, અશુદ્ધિનું પ્રસરણ અલગ થાય, એટલે જુદા જુદા સ્થાને સ્તંભ ઉપર છે એ આ ધાતુઓ છે અને અશુદ્ધિઓ છે એનું શોષણ થાય, જુદા જુદા સ્થાને શોષણ થયું હોય ત્યાંથી આ સ્તંભમાંથી અલગ કરી લેવામાં આવે, એટલે એ મુજબની પદ્ધતિ જેને કહેવામાં છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, જેના રાસાયણિક ગુણધર્મો ધાતુ અને અશુદ્ધિના સમાન હોય, લગભગ નજીકના હોય, વધુ જુદાપણું ધરાવતા નથી, એના માટે આ ઉપયોગી થાય છે. આમ છ પદ્ધતિ, પહેલી છે નિસ્યંદન, બીજી દ્રવગલન, ત્રીજી વિદ્યુત વિભાજન પદ્ધતિ, ચોથી છે એ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ, અને પાંચમી છે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ, અને લાસ્ટ છેલ્લે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આ છ પદ્ધતિમાંથી પહેલી પદ્ધતિ ફરીથી નિસ્યંદનની મદદથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે, ઝીંક અને મર્ક્યુરી. દ્રવગલનની મદદથી ટીન. વિદ્યુત વિભાજનની મદદથી કોપર અથવા ઝીંક. સોન રિફાઇનિંગની મદદથી અર્ધધાતુઓ મોટે ભાગે છે એ મેળવવામાં આવે છે અથવા તો અર્ધવાહકો બનાવવામાં આવશે, ગેલિયમ, બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ અને સિલિકોન. બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, સિલિકોન અને જર્મેનિયમ ઝોન રિફાઇનિંગની મદદથી શુદ્ધ થશે, બાષ્પકલા શુદ્ધિકરણમાં મોન્ડ પ્રક્રિયાની મદદથી નિકલ અને વાન આર્કેલ પદ્ધતિની મદદથી ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુના શુદ્ધિકરણ માટે આનો ઉપયોગ થાય છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ લેડ જેવી ધાતુ છે એ શુદ્ધ કરી શકાશે. આ મુજબ છે એ છ પદ્ધતિઓ જે ધાતુની શુદ્ધિકરણ માટેની પદ્ધતિ. ધાતુ કર્મવિધિનો ત્રીજો ભાગ છે અહીંયા પૂરો થયો. પહેલો ભાગ કાચી ધાતુ અયસ્કનું સંકેન્દ્રણ, બીજો ભાગ અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણ અથવા તો અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ, અને ત્રીજો ભાગ ધાતુનું શુદ્ધિકરણ. ત્યાર પછી આવી જે ધાતુ મળેલ આવે છે એમાંથી એલ્યુમિનિયમ, કોપર, ઝીંક અને આયર્નના ઉપયોગ શું થાય છે જોઈ લઈ ટૂંકમાં ઉપયોગ આપવામાં આવેલા છે. એમાંથી એલ્યુમિનિયમના વરખ બજારમાં મળે છે. ખાદ્ય પદાર્થના ઢાંકણ વેપર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે, રોટલીને ગરમ રાખવી હોય તો વેપર તરીકે એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ કરવામાં આવે. એલ્યુમિનિયમ વરખ છે એ સબ્જી બનાવેલી છે, શાક લેવા ગયો છે બજારમાં, તેના બોક્સમાં ઉપર ઢાંકીને દઈ દીધી, તો એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ધાતુની ઝીણી રજ છે એ રંગ અને લેકર કલર બનાવવા માટે, રંગ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તેના ઉપયોગથી ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તેનો ઉપયોગ ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુઓ
તેના ઓક્સાઇડમાંથી એ મેળવવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કે એલ્યુમિનિયમ દ્વારા છે એ ક્રોમિયમ અને મેંગેનેઝનું, ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડમાંથી ક્રોમિયમ અને મેંગેનીઝનું રિડક્શન કરીને અલગ પાડી શકાય છે. એટલે એલ્યુમિનિયમ દ્વારા ક્રોમિયમ કે મેંગેનીઝના અલગીકરણ માટે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં આવશે એલ્યુમિનિયમ. આપણે એલ્યુમિનિયમના તાર છે વિદ્યુત વાહક તરીકે ઉપયોગમાં આવે છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ હલકી હોવાથી ઘણી જ ઉપયોગી છે. એલ્યુમિનિયમની ઘણી બધી મિશ્ર ધાતુઓ છે એ જુદા જુદા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એલ્યુમિનિયમના ઉપયોગ. ત્યાર પછી કોપરનો ઉપયોગ. કોપરનો ઉપયોગ છે એ વિદ્યુત તે ઉદ્યોગની અંદર તાર બનાવવા માટે ઉપયોગમાં આવે છે. આ તાર છે ઘણી બધી જગ્યાએ છે એ ઉપયોગમાં લાવે છે વિદ્યુત વાહક તરીકે. વિદ્યુત વાહક તાર તરીકે આનો ઉપયોગ થશે. ઇલેક્ટ્રિક સાધનોમાં તારનો ઉપયોગ કરવામાં આવે છે જુદી જુદી જગ્યાએ. તથા પાણી અને વરાળ માટેની પાઇપ બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીની પાઇપ બનાવવા અને વરાળ માટેની પાઇપ બનાવવા. ગીઝર અને હીટરની અંદર પાઇપ હોય વિદ્યુત વાહક પાણીને વાહન માટે, તો એ કોપરની પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક તેની મિશ્ર ધાતુઓ છે જે કોપર કરતાં વધુ મજબૂત છે તો એ બનાવવા પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે પિત્તળ, ઝીંક સાથેની મિશ્ર ધાતુ કોપર અને ઝીંક પિત્તળ બનશે. બ્રોન્ઝ, ટીન સાથે એસએન સાથેની મિશ્ર ધાતુ કોપર અને ટીન એસએન તો એ બ્રોન્ઝ બનાવશે. ચલણી સિક્કા બનાવવા હોય તો એના માટે નિકલ સાથેની મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ મુજબ કોપરના ઉપયોગો. નેક્સ્ટ ઝીંકના ઉપયોગો. ઝીંકનો ઉપયોગ આયન પર જસતનો ઢોળ, ઝીંકનો ઢોળ ચડાવવા માટે થાય છે. ગેલ્વેનાઇઝ આયન, ગેલ્વેનાઇઝ લોખંડ મળે, લોખંડ ઉપર ઝીંકનું પળ ચડાવેલું હોય, લોખંડને કાટ લાગે નહીં એવા સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તેના માટે ગેલ્વેનાઇઝ લોખંડ બનાવવામાં આવે. તો ગેલ્વેનાઇઝેશનમાં ઝીંકનો ઢોળ ચડાવેલો હોય છે લોખંડ ઉપર. તે ઝીંકનો ઢોળ, જસરનો ઢોળ ચડાવવા માટે ઝીંકનો ઉપયોગ કરવામાં છે આયન ઉપર ઝીંકનો ઢોળ ચડાવવા માટે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં બેટરીમાં વપરાય છે. બેટરીમાં ઝીંકનો ઉપયોગ થાય. દાખલા તરીકે સૂકો કોસ, તમે ઝીંકનો એનોડ બનાવવામાં આવે તો ઝીંક છે અહીંયા વપરાશે. લાવી ઘણી બધી બેટરીમાં ઉપયોગ થાય છે. કેટલીક મિશ્ર ધાતુના ઘટક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. આગળ જોયું પિત્તળ, તો પિત્તળની અંદર 60% કોપર, બાકીનું છે ઝીંક. જર્મન સિલ્વર, સિલ્વર જેવો દેખાવ છે એટલે જર્મન સિલ્વર કહેવાય. 25-30% કોપર, 25-30% ઝીંક અને 40-50% નિકલ એની મિશ્ર ધાતુ છે. ફરીથી નિકલ 40-50%, 25-30% ઝીંક અને 25-30% કોપર એને ઓળખવામાં છે જર્મન સિલ્વર તરીકે. તો આ જર્મન સિલ્વર બનાવવા માટે, મિશ્ર ધાતુ બનાવવા માટે પણ ઝીંકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઝીંકની ડસ્ટ એટલે કે રોજ છે એ રંગક અને રંગો વગેરેના ઉત્પાદનમાં રિડક્શન કરતા તરીકે વપરાય છે. ઝીંકની ડસ્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રિડક્શન કરતા તરીકે પણ આ ઝીંક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઝીંકના ઉપયોગ. નેક્સ્ટ ધાતુ છે લોખંડ, એફી આયન. ભળતર લોખંડ, લોખંડના સ્વરૂપ અલગ અલગ જોયા હતા એમાંથી ભળતર લોખંડ, ભળતર લોખંડ લગભગ છે 3% જેટલો કાર્બન ધરાવશે, કોક ધરાવશે. ભળતર લોખંડ જે આયર્નનો સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે તેનો ઉપયોગ સ્ટવ, રેલવેના સ્લીપર, રેલવેના ટ્રેક હશે ને રેલવેના પાટા એમાં વચ્ચે છે એ આડા ભાગ છે એ બિછાવેલા હોય, આડો ભાગ છે બિછાવેલો હોય જેને કહેવામાં છે સ્લીપર. એટલે રેલવેના ટ્રેકમાં વચ્ચે છે એ નીચે આડા ભાગ બિછાવેલા, એની સાથે આ પાટા છે એ પકડાવેલા હોય, પાટા છે જોઈન્ટ કરેલા હોય તો આને કહેવામાં છે સ્લીપર, રેલવે સ્લીપર. તો રેલવેના સ્લીપર ગટરની પાઇપ રમકડા વગેરે બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. બીબામાં ઢાળીને તેનો ઉપયોગ ઘડતર લોખંડ અને સ્ટીલના ઉત્પાદનો આવે. ઘડતર લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવામાં આવે આગળ આપણે શીખી ગયા. આ ઉપરાંત સ્ટીલના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઘડતર લોખંડનો ઉપયોગ લંગર, ઘડતર લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવ્યું. ઘડતર લોખંડ છે એ લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. એમાંથી લંગર સાંભળ્યું કે
પાણીમાં સ્ટીમરને ઊભું રાખવું હોય, ઓળીને ઊભી રાખવી હોય તો એના માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે લંગર. પાણીમાં જોઈન્ટ કરેલો હોય, જુદા જુદા આની સાથે દોરી બાંધેલી હોય, દોરડું બાંધેલું હોય, નીચે નાખવામાં આવે એટલે પાંખિયા છે જમીનમાં ખૂપી જાય તો એ લંગર. લંગર બનાવવા માટે છે આનો ઉપયોગ કરવામાં આવશે. કોનો? કડતર લોખંડનો, સુધી શુદ્ધ સ્વરૂપ. તાર બનાવવા માટે, બોલ્ટ બનાવવા માટે, સાંકળ બનાવવા માટે અને કૃષિના ખેતીવાડીના સાધનો બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. તરીકમ બનાવવું છે તો ગળતર લોખંડનો ઉપયોગ થાય, ટીપી શકાય એવા. કોદારી બનાવી છે તો ગળતર લોખંડનો ઉપયોગ થાય, એટલે કૃષિ સાધનો અસંખ્ય બનાવવા માટે આનો ઉપયોગ થાય. આ ઉપરાંત સ્ટીલ, મિશ્ર ધાતુ કાર્બન સાથેની, તો સ્ટીલ બનાવવા માટે છે એ ભળતર લોખંડનો ઉપયોગ થયો છે. સ્ટીલના ઘણા ઉપયોગ છે, જેમાં અન્ય ધાતુ, સ્ટીલની સાથે બીજી અન્ય ધાતુ ઉમેરવામાં આવે એટલે સ્ટીલની મિશ્ર ધાતુ પણ આવે. દાખલા તરીકે નિકલ સ્ટીલ છે, તેનો ઉપયોગ કેબલ બનાવવા માટે, લોખંડના કેબલ આવે તે કેબલ બનાવવા માટે આનો ઉપયોગ થાય. કેબલ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવવા માટે, એરોપ્લેનના ભાગો બનાવવા માટે, લોલક બનાવવા માટે, ઘડિયાળના લોલક બનાવવા માટે, માપન માટેની ટેપ બનાવવા માટે, માપન માટેની ટેપ સ્ટીલમાંથી બનાવેલી છે. આ ઉપરાંત ક્રોમ સ્ટીલનો ઉપયોગ, નિકલ સ્ટીલના બધા ઉપયોગ થયા. કેબલ જે બરોડ આવે, ઓટોમોબાઈલના સાથે એરોપ્લેનના અમુક ભાગ, લોલક, માપન માટેની ટેપ, એ બધું બનાવવા માટે નિકલ સ્ટીલનો ઉપયોગ થાય. આ ઉપરાંત ક્રોમિયમ ધરાવતી હોય એવી સ્ટીલનો ઉપયોગ, તો કાપવા માટે અને દળવા માટેના સાધનો, મશીનની અંદર જે કાપવાના ભાગ તરીકે કે દળવાના ભાગ તરીકે પદાર્થ રહેલો હોય એ સ્ટીલ હશે તો એ ક્રોમિયમ ધરાવતું હશે કાપવા દળવાના સાધનો બનાવવા માટે. આ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ, સ્ટેનલેસ સ્ટીલ, કાટ ન લાગે એવા સ્ટીલનો ઉપયોગ છે. એ સ્ટીલમાંથી સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે, આ નિકલ ક્રોમિયમ, તેનો ઉપયોગ છે. એ સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો, પેન, પેનમાં ક્યાં આવે આગળ પોઈન્ટ આવે તે, એવા બધા પદાર્થ સાધનો બનાવવા માટે આ સ્ટીલનો ઉપયોગ થાય. એટલે સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમિયમ ધરાવતો એવો સ્ટીલ, નિકલ ધરાવતો એવો સ્ટીલ, ડાયરેક્ટ ખાલી સ્ટીલ, તો આ પ્રમાણેના ઘણા બધા આયનની મિશ્ર ધાતુ છે એના ઉપયોગ જોવા મળે છે. એટલે આયન છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. આ મુજબ આપણે જુદી જુદી ધાતુઓ એમાંથી આયન, ઝીંક, કોપર અને એલ્યુમિનિયમના ઉપયોગ જોયા. હવે સારાંશ છે, વિદ્યાર્થી મિત્રો વાંચી જાજો સંપૂર્ણ સારાંશ. કોષ્ટકમાં ધાતુના નિષ્કર્ષણ માટેની સામાન્ય પદ્ધતિ વિશેની વિગત આપણે આગળ જોઈ ગયા, તે છે એ ફરીથી લખેલી છે. એની કાચી ધાતુ, કાચી ધાતુ છે એ દર્શાવેલી છે. હવે ત્યાર પછી હોમવર્કમાં અમુક પ્રશ્ન આપું છું. ક્વેશ્ચન નંબર 6.6, 6.6, 6.7, 6.6, 6.7. છ પોઈન્ટ ચૌદ છ પોઈન્ટ સત્તર છ પોઈન્ટ એકવીસ છ પોઈન્ટ બાવીસ છ પોઈન્ટ એકવીસ છ પોઈન્ટ બાવીસ છ પોઈન્ટ ચોવીસ 6.27. આટલા પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે. આટલા ક્વેશ્ચન છે એ હોમવર્કમાં લખવાના છે. ફરીથી એક વખત 6.6 6.7 6.14 6.21 6.22 6.24 6.27, આ હોમવર્ક કરીને તમારે
બતાવવાનું છે આજના હોમવર્કની અંદર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું પછી.